આપણે તમારી વાત સાચી છે, પણ તમે ભૂલી જાઓ છો કે ગુનેગારો કેમ બને છે. એક જ દિવસમાં ઉભા રહીને રેપ નથી કરવા ઉભા રહી જતા. આજ પહેલો સ્ટેપ છે ગુનેગારી કરવાનો, આજ પહેલો સ્ટેપ છે છોકરીને છેડવાનો. અને અગર પોઝિટિવ થાય, છોકરી છેડી જાય તો એ ખુશ થાય ને આગળ વધે, એને હિંમત આવે કે આ મેં છોકરી છેડી. એટલે આ જે સ્ટેપ છે બહુ પોઝિટિવ સ્ટેપ છે. બીજી વાત, તમે જે એક્ઝામ્પલ આપ્યા, યસ આના દુરુપયોગ થઈ શકશે, એક્સેપ્ટ કરું છું. પણ હવે જયારે હસબન્ડ એન્ડ વાઇફના રિલેશન હોય, હવે ઓબ્વિયસલી જોઈન્ટ ફેમિલીમાં હું સમજી શકું છું, પણ ધેટ ડઝન્ટ મીન કે તમે રસ્તાની વચ્ચે પબ્લિક ડિસ્પ્લે ફેશનને ચુમ્મા ચાકી ચાલુ કરો, ભલે હસબન્ડ વાઇફ હોય. એટલે એ તો આપણી જે આપણી ઇન્ડિયાની જે ટ્રેડિશન છે એ ટ્રેડિશનમાં જ રહેવાનું છે. હવે તમે ચુમ્મા ચાકી ચાલુ કરો તો ના ચાલે કે અમે હસબન્ડ વાઇફ છીએ એટલે બધું ચાલે. કાલ ઉઠીને પેલો હસબન્ડ વાઇફને રસ્તામાં બેડરૂમ બનાવી દે, એટલે આ ના ચાલે. એટલે લેટ અસ એક્સેપ્ટ ધેટ એન્ડ લેટ અસ રિસ્પેક્ટ ધેટ. હા, બીજી વાત, યસ આનો દુરુપયોગ થાય, તોડ થાય, પણ અત્યારે જે ગાઈડલાઇન્સ છે એ ગાઈડલાઇન્સ બહુ ક્લિયર છે કે જયારે છોકરો છોકરીને છેડે છે ને એ લોકો અત્યારે ખાલી સ્કૂલ કોલેજ ને મોલ ને એની બધી બહાર ઉભી રહેશે અને છેડે છે કે નહીં જોઈ છે. આવા રિપોર્ટ છે ઓલ ઓવર ધ વર્લ્ડ રિપોર્ટ છે કે જયારે પોલીસની વેન લો, પોલીસવાળા ઓન સ્ટ્રીટ હોય છે, જેને કે ફ્રીટ ઓન સ્ટ્રીટ, પોલીસ ઓન સ્ટ્રીટ જયારે ઉભા છે ત્યારે ત્યાં ગુનાઓ એટલા નથી થતા, કારણ કે લોકો મેન્ટલ પ્રેશરમાં જ આવે છે. ઓકે, એટલે ખાસ કહ્યું છે કે પોલીસના કપડા પહેરીને ઉભા રહેજો. એટલે પોલીસના કપડા પહેરીને ઉભા રહે એટલે મેન્ટલ પ્રેશર કરે, પોલીસવાળા નહીં નહીં અભી નહીં કરને કાંઈ પકડ, જે સારા માણસો છે એના માટે. ગુંડાની અત્યારે વાત નથી કરતી, ને આ જે છોકરાઓ છે એ કોઈ ગુંડા નથી, આ સારા છે, પણ એ લોકોને છેડવાની ઈચ્છા થઈ ગઈ છે. પિક્ચર બિક્ચર જોયા હશે, આ શું હશે, એટલે આપણે ત્યાંથી ડામશું. અને કદાચ ત્યાંથી ડામશું તો આઈ એમ શ્યોર કે આગળ ના વધી શકે. ને સત્ય છે બેન, જેમ તમે તો બહુ સારા બધા રેકોર્ડો આપ્યા, એ બધા રેપ મોલેસ્ટેશન એસોલ્ટ ના આવ્યા, પણ એના પહેલા બી અમે, કારણ કે હું એક 1091 પોલીસ હાથ ચલાવું તો જોડે મારી પાસે એક બીજી લાઈન છે, એ જ લાઈન છે, પણ એમાં એ બી આવે છે કે છેડતી ઓન ફોન. હવે છેડતી ઓન ફોનનો શું, છોકરાઓ ખાલી ફોન છોકરીને મિસ કોલ આપ્યા છેડે ફોન પર, તો હવે એ બી ડામવા માટે રસ્તા તો અત્યારે છોડો, એને બી ડામવા માટે અમારી આખી એક ટીમ છે કે છોકરાને કહે કે જો ભાઈ તારો આઈ કાર્ડ ટર્મિનેટ થશે, તારા ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ મોબાઈલ નંબર બધા ટર્મિનેટ થશે, એ રીતે અમે છોકરાને જે છોકરીને ફોન પર છેડે છે એ બી અમે કંટ્રોલ કરી રહ્યા છે. એટલે તમે સમજો કે આ કેટલી જરૂરી ચીજ છે, તાકી આ કંઈક મોટું એ વી વોન્ટ ટુ નિપ ઇટ ઇન ધ બડ, ના તો મોટો ગુનો ના બને, નાના ગુનામાંથી મોટો ગુનો ના બને, એટલે જ આ 509 કલમ બી અપાઈ છે. રુઝાન, તમે એક સામાજિક કાર્યકર તરીકે, એક સોશિયલ રિસ્પોન્સિબિલિટી તરીકે તમે પોતે જો આ ચલાવી રહ્યા છો તો શું સરકારની જવાબદારી નથી આ કરવાની? કારણ કે સરકાર તો ઓવરઓલ આખા રાજ્યનું આગળ ફ્રન્ટ એન્ડિંગ તો સરકારી જ છે, ટેકનોલોજી મારી છે, પણ આખું આખું તો સરકાર જ દોડે છે ઓબ્વિયસલી. ના તો કેમ કે આપણા તમામ મારા જેવા દોડતો કોઈ ગાંઠે નહીં, એ તો પોલીસ વાળો જાય તો જ ગાંઠાય, એટલે એ તો ચાલી રહ્યું છે. પણ પોઈન્ટ અત્યારે એ નથી કે જેને કે બીજો, આઈ મીન અગર મોરલ પોલીસિંગ પોઈન્ટ ઓફ વ્યૂ થી વાત કરીએ તો પોઈન્ટ અત્યારે એ છે કે અગર આ સરકાર જ આ પોલીસો મૂકશે તો હા, મારે એ સાથે એ બી એડ કરવું જોઈએ કે આ પછી પેલા જેવું ના થઈ જાય, પેલું ગૌરક્ષક દલો હતા એ એનો પેલું બધું જે તમે સમજે ને એવું ના થવું જોઈએ. બિલકુલ, એની જ ભય વધારે છે. કારણ કે પોલીસના સોંગમાં પણ કેટલાક લોકો આ પ્રકારે કપલને છેડતા હોય છે અને ક્યાંક મોટો મોટો તોડ પણ કરતા હોય છે, અને ક્યાંક તો જે છોકરીઓ છે એની જે સુરક્ષા છે એની સામે પણ સવાલ ઉભો થતો હોય છે. હા, તમારી વાત સાચી છે, આઈ અગ્રી વિથ યુ, કારણ કે એવા કેસીસ બી જોયા છે. પણ હવે અલ્ટિમેટલી એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે એટલે એ ટ્રેનિંગ આપવી જોઈએ, સેન્સિટાઈઝ કરવા પડશે જે પોલીસ કર્મીઓ સ્કોડ માટે છે. એવું જ નથી કે તમારે જેને દંડા પછાડવાના છે, એ લોકોને રીતની ટ્રેનિંગ આપવાની છે કે ભાઈ આને એન્ટી રોમિયો એટલે જે છેડા થાય, મસ્તી થાય, છોકરીને હેરાન થાય તો તમે વચ્ચે પડો. છોકરી છોકરાઓ બે વ્યવસ્થિત પીડીએ ને પબ્લિક ડિસ્પ્લે એટલે પેલા ચુંબા ચાટી વાળાની પણ વ્યવસ્થિત ઉભાને વાત કરતો, એમાં કશું જ ખોટું નથી. એટલે એ રીતનું કેવું પડ કરવું પડશે. પણ હા, એમાં ઘણી વાર એવું બની શકે કે કોઈ પોતાનું શો ઓફ કરવા, કારણ કે પોલીસ વાળાઓને બી જરા રોબ આપવાની આદત હોય તો શો ઓફ કરવા કંઈક નાટક વધારે ના થાય, એ કંટ્રોલમાં રહેવું પડે. ને એટલા માટે જે લોકોએ કહ્યું છે કે ડીસીપી લેવલે એસપી લેવલના કક્ષાના અધિકારી આને મોનિટર કરશે, એટલે બહુ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકોનું મોનિટરિંગ સારું. એટલે મેં તમને ફરી રિપીટ કરું છું કે સિસ્ટમ પ્રોસેસ આવવા જોઈએ કે ભાઈ આજે તમે કેટલાને કર્યા, શું કર્યા, શું ગુનો હતો. અગર આખા સિસ્ટમ ઓન પેપર આવશે તો એક્ઝેક્ટ કામ થશે, ના તો પછી આ તો આજે કરીને કાલે નહીં આવી સ્ટોરીઓ છે ને વચ્ચે તોડ પાણી થશે ફ્રીમાં.